हाल वावाझोड़ा ने लईने जिला तंत्र अलर्ट मोड में जोवा मळ्युं छे। त्यारे धारासभ्य जयेशभाई रादड़िया द्वारा जेतपुर शहर तेमज तालुका अने जामकंडोरा गामडाओमां थनार असरथी प्रजाजनोए सावचेत रहेवा जाहेर अपील करवामां आवी हती। तालुका अने शहेरना वहीवटी तंत्रने जरूरी सूचनाओ आपीने तंत्रने एलर्ट रहेवा जणाव्युं हतुं, छतां पण कोई जरूरतमंदने मदद करवा अधिकारीओने कहेवामां आव्युं हतुं। दिवस बंद रहे माटे हूँ पण अपील करूँ छूँ, काम वगर लोग बाहर न निकले ए माटे पण अपील करूँ छूँ। छता पण आ विस्तारना धारासभ्य तरीके स्टेन्ड बाय अमे विस्तारनी अंदर छे, ज्यां लोकोने मुश्किली पड़े त्यां अमारो संपर्क करे अने सिवायना अधिकारीओने कॉल सेंटरना नंबर पण अमे आपी दीधा छे। एटले ज्यां मुश्किली पड़े त्यां एक आखी जेतपुरनी टीम बनी अने काम करी अने आवनारा आ वावाझोड़ानी संभावित असरने पहोंची वळवा माटे वहीवटीतंत्र આપ્યું છે। વિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લીધે જે મુશ્કેલીઓ થવાની છે, રાજ્ય સરકાર અત્યારે એલર્ટ છે। સમગ્ર જિલ્લાની અંદર દરિયાકાંઠા વિસ્તારની અંદર અને જ્યાં આ વાવાઝોડાની અસર થવાની છે ત્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ, જ્યાં મુશ્કેલી પડે ત્યાં વહીવટીતંત્ર સાથે અમે પણ સાથે રહીને એનું નિરાકરણ થાય એ દિશામાં અત્યારે આજે આ બેઠક મળી હતી। અને લોકોને પણ મારી નમ્ર વિનંતી છે કે આ બે દિવસ સાથ અને સહકાર આપે, કામ વગર કોઈ લોકો બહાર ન નીકળે। જેતપુર ડાયંગ એસોસિએશન જેતપુર ચેમ્બરના માધ્યમથી પણ કે જે લોકો કાચા મકાનની અંદર છે એમને શિફ્ટિંગ કરવાની કામગીરી પણ આજ સવારથી શરૂ કરી દેવામાં આવી છે। સાંજ સુધીમાં બધા લોકોનું શિફ્ટિંગ થઈ જાય તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરી છે અને એ લોકોને જમવાથી માંડીને રહેવાની વ્યવસ્થાઓના પોઈન્ટ પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે। સાથે સાથે જેતપુર સિવિલ હોસ્પિટલ, પીએચસી, સીએચયુ હોય, પીજીવીસીએલ, આરએનબી તમામ લોકોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। જેતપુર શહેર ખાતે જેતપુર તાલુકા ખાતેના અધિકારીઓ અને ચૂંટાયેલા લોકોની આજે એક બેઠક મળી હતી, જેમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના પોલીસ વડા સહિતના તમામ વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા અમારા સંગઠનના અધિકારીઓ, નગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત હતા। આ અસરને પહોંચી વળવા માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં